અંકલેશ્વર સ્થિત ઇન્દ્રપ્રસ્થ રેસિડેન્સીમાં કથિત ગેરકાયદેસર બાંધકામને બોડા દ્વારા દૂર કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી. અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના ઇન્દ્રપ્રસ્થ રેસિડેન્સી કથિત ગેરકાયદેસર બાંધકામને બોડા દ્વારા દૂર કરાયા. મુખ્ય ગેટ દિવાલના દબાણને જેસીબી વડે દૂર કરાયું. રહીશોએ ધારાસભ્ય સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. અંકલેશ્વરના અંદાડા ગામના ઇન્દ્રપ્રસ્થ રેસિડેન્સીમાં કથિત ગેરકાયદેસર બાંધકામને બોડા દ્વારા દૂર કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. સ્થાનિક રહીશો બોડા વિરુદ્ધ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા અંકલેશ્વરના અંદાડા ગામની ઇન્દ્રપ્રસ્થ રેસિડેન્સીમાં બિલ્ડર દ્વારા બંધાયેલ મુખ્ય ગેટ અને દિવાલ ઊભી કરવામાં આવી હતી, જે બાબતે બોડા દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી. જે નોટિસ બાદ પણ બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ દૂર નહીં કરવામાં આવતા બોડાના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે ગત રોજ ગેરકાયદેસર ઊભા કરેલ મુખ્ય ગેટ અને દિવાલના દબાણને જેસીબી મશીન વડે દૂર કરવામાં આવ્યું હતું. જોકે સ્થાનિક રહીશોએ આ કાર્યવાહી બાબતે ભારે નારાજગી વ્યક્ત કરી સોસાયટી સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોએ જણાવ્યું હતું કે સોસાયટીનો ગેટ એ સુરક્ષા કવચના ભાગરૂપે હોય છે, તે ગેરકાયદેસર દબાણ નથી. વળી બોડા દ્વારા પ્રોટેક્શન દિવાલ તોડી પડાઈ તેનાથી સોસાયટીના 1100 મકાનના રહીશોની સલામતીનો પ્રશ્ન ઊભો કરી દીધો છે. હાલમાં દીપડા જેવા હિંસક પ્રાણીઓની અવરજવર વધી છે, ત્યારે બોડાની આ કાર્યવાહી સ્થાનિક રહીશોના જાનમાલની સલામતીને જોખમરૂપ બની ગઈ છે. આ અંગે સોસાયટીના રહીશોએ ધારાસભ્ય સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી છે. મારા હસબન્ડ કોરોનામાં એક્સપાયર થઈ ગયા છે અને આ મકાન મને લોન થ્રુ માફ થઈને મળેલું છે, પણ આ લોકોએ જ્યારે આ મકાનનું એ કહ્યું ત્યારે એમને કહ્યું કે આટલા ફૂટનો રસ્તો તમને ખુલ્લો મળશે, તમારા આજુબાજુથી કોઈ પણ સોસાયટીનું કોઈ દબાણ નહીં હોય, તો આ રસ્તો ગેરકાયદેસર આ લોકોએ કરેલો છે, પણ અમારા છોકરા નાના છે, બહાર ખેલી પણ નહીં શકે, મોટા વાહનો આવશે તો અમારા છોકરાઓની, અમારા હસબન્ડો જેના કોઈ હોય નોકરિયાત જાય, અહીં ચોરીઓ થાય છે, તો એનો જવાબદાર કોણ રહેશે? જ્યારે અમારા છોકરા બહાર ખેલી પણ નહીં શકે, અમારે કોઈ પ્રસંગ કરવો હશે તો અમે કઈ રીતે કરી શકીશું? આ મેઇન રોડ આપી દીધો છે અને આ રોડ જ્યારે અમે મકાન લીધું ત્યારે અમને બિલ્ડરે કોઈ જાણ કરેલ નથી, તો આની માટે અમે સોસાયટી અને બધા આંદોલન પર ઉતરીશું અને જોઈએ તો અમે ભૂખ હડતાલ પર ઉતરીશું અને જોઈએ તો દિલ્હી પ્રધાનમંત્રી તક અમે પહોંચવા તૈયાર છે. અને ગેટ તોડ્યો છે તેનો અમને કોઈ જાણ કર્યું નથી સરકારે અને બિલ્ડરે પણ, અને બિલ્ડર જો સાચો હોય તો અમારી પ્રજાની સામે આવી અને જવાબ આપે. પ્રાંતિજ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન, અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઈલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે. લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે. ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ. લેડીઝ ઇનરવેર આઈટમ પણ ઉપલબ્ધ. પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખતની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે. સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજુમાં સિટી સેન્ટર કોમ્પ્લેક્સ સીટ પી અંડર આર હાઈસ્કૂલની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ પ્રાંતિજ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 6351229403 9033878573.